नमस्कार, स्वागत छे स्काय न्यूज़मां। तमाम महत्वना समाचारों नी शुरुआत हेडलाइंस थी। पाटण ट्राफिक पोलीसे फरजियात रिक्षा पाछळ पोलीसना टेलिफोन नंबर दर्शावतो बोर्ड मारवाना अभियाननी करी शुरुआत। रिक्षा चालकोना मते आ बोर्ड लगावा रूपिया 150 जेटलो खर्च, पोलीसे एसोसिएशननुं नाम लई ठोकी बेसाड्यो। पाटणना केनाल रोड पर आवेली एक डझन सोसायटीने पीवाना पाणीमां मळी रह्युं छे गटरनुं पाणी। आ प्रश्ननुं पालिका द्वारा निराकरण नहीं आवे तो आगामी समयमां उपवास आंदोलननी उच्चारेली चीमकी। गत मोड़ी सांजे पाटणना भट्ठीवासमां भंगारना गोडाउनमां लागी आग, पालिकाना बे फायर फाइटरोए कलाकोनी जहमत बाद आगने लीधी काबूमां। अने पाटणना भट्ठीना माढमां ठाकोर युवतीना मोतनुं रहस्य बन्युं घेरू, हत्या के आत्महत्या घूंटातुं रहस्य। अने हवे जिल्लाना अन्य समाचार। पाटण शहेरमां छेल्લા ઘણા સમયથી રિક્ષાઓના પ્રશ્નો વારંવાર સપાટી પર આવતા હોય છે, ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ અર્થે કેટલાક સમયથી પાટણ નગરપાલિકાના પ્રમુખ હેમત તન્ના, જે તે વખતે રિક્ષા એસોસિએશનના પ્રમુખ હોવાથી રિક્ષાના પ્રશ્નોના નિરાકરણ અંગે સક્રિય હતા, ત્યારબાદ રિક્ષા એસોસિએશનના પ્રમુખ તરીકે કોંગ્રેસ અગ્રણી મહેન્દ્રભાઈ પટેલે કામગીરી આગળ ધપાવી હતી, પરંતુ ત્યાં જ રિક્ષાઓને એક નવું એસોસિએશન ઊભું કરાયું હોવાની વિગતો સાંપડી રહી છે। ત્યારે આજે પોલીસના સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત શહેરની રિક્ષાઓની પાછળ પાટણ પોલીસના ટેલિફોન નંબર લખેલી પ્લેટ લગાવવા બાબતે રિક્ષા ચાલકોમાં મતમતાંતર ઊભા થઈ રહ્યા છે। પોલીસના મતે આ કાર્યક્રમ સુરક્ષા સેતુ અંતર્ગત હોવાથી નાણાકીય સહાય તંત્ર દ્વારા કરવામાં આવે છે। બીજી વસ્તુ, આમાં જે પણ ખર્ચો પડે સુરક્ષા સેતુ અંતર્ગત પાડવાની પહેલા સંભાવનાથી હાલ 100 એક રિક્ષાનો કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ સ્પેશિયલ સુરક્ષા સેતુ અંતર્ગત। આ અંગેની માહિતી પીએસઆઈ પરમારે મીડિયાને આપી હતી, જો કે તેમણે શહેરની તમામ રિક્ષાઓને ફરજિયાતપણે આ બોર્ડ લગાવવાની વાત કહી છે। મૂળ તો ટ્રાફિકનો પ્રશ્ન હતો કે રિક્ષાના માલિક કોણ છે અને કઈ જગ્યાથી રિક્ષા હોય રહી છે। હાલ ગવર્મેન્ટ દ્વારા સુરક્ષા સેતુને એક પ્રોગ્રામ અન્વયે હાલ પાટણ ટ્રાફિકના પોલીસ દળો માણસો તરફથી તેમજ પાટણ એસપી સાહેબની મદદથી આ રીતે સુરક્ષા સેતુ અંતર્ગત પાટણ પોલીસ કંટ્રોલ રૂમ એવું દરેક રિક્ષાના પાછળ પાટી લગાડવામાં આવે છે, જેના ઉપર પાટણ પોલીસ કંટ્રોલ રૂમનો નંબર તેમજ 100 નંબરની જોગવાઈ કરેલ છે, જેના કારણે કોઈ પણ પ્રકારનો ગુનો બનતો હોય અથવા એ પણ કોઈ રિક્ષાવાળાએ કોઈ પણ પ્રકારની કોઈના સાથે મારઝૂટ કે ગમે તે કર્યું હોય તો આ નંબરના આધારે એ લોકો સીધા પાટણ પોલીસને પણ જાણ કરી શકતા હોય છે। બીજું, આ રિક્ષાના આધારે કોઈ પણ વગર વાહન માલિક પોતાની ગાડી કોઈ પણ ઓથોરાઇઝ પર્સન સિવાય બીજા કોઈને ચલાવવા આપી ના શકે, કારણ કે આના અંદર જે પણ ગાડીનું રજિસ્ટ્રેશન થયું હશે એના સાથે તે ગાડીના માલિકનું નામ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ડ્રાઈવરનું નામનો ઉલ્લેખ કર્યા પછી આ પોટિયા લગાવવામાં આવતા હોય છે, જેના કારણે ઘણું ક્રાઇમ પણ ઘટશે તેમજ ટ્રાફિકને લગતા પ્રશ્નોનું પણ સોલ્યુશન થઈ શકે છે। તો બીજી તરફ રિક્ષા ચાલકો આ બોર્ડ લગાવવા માટે એસોસિએશન 100 થી 150 રૂપિયા ચાર્જ વસૂલતું હોવાનું જણાવી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો કાર્યક્રમ સુરક્ષા સેતુ અંતર્ગત હોય તો તેનો સંપૂર્ણ ખર્ચ પોલીસ દ્વારા જ કરવામાં આવે, પરંતુ આ નંબર પ્લેટ સહિત તેને લગાવવાની મંજૂરી પણ રિક્ષા ચાલકો ચૂકવી રહ્યા છે, ત્યારે આ અંગેની વિગત રિક્ષા એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટેલે આપી હતી। એસોસિએશનનું એક સુરક્ષા સેતુ ટ્રાફિકના અડચણરૂપ ટ્રાફિકના જે નિયમો છે એ નિયમોના અનુસંધાનમાં લગાવવામાં આવે છે, જે રીડર સાહેબ સોલંકી સાહેબ ખરા એમને અમને ઉપરથી ઓર્ડર આપેલો છે કે જેટલી રિક્ષાવાળી લાયસન્સવાળી છે એમને જ લગાવવાના, લાયસન્સ વગરની રિક્ષાઓને લગાવવાના નથી, બરાબર? કારણ કે 100 રૂપિયા લેવામાં આવે છે, 100 રૂપિયા લેવામાં આવે છે, કારણ કે 85 રૂપિયામાં તો અમને પતવું પડે જ છે આ રીતે કમ્પ્લીટ, બરાબર? ગતરોજ દેવ દિવાળી નિમિત્તે તમામ દેવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોદી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન બહુચર માતાના મંદિરે ભક્તો દ્વારા ફૂલોની સુંદર આંગી રચના કરવામાં આવી હતી, તો આ પ્રસંગે મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા। પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ મંદિર પરિસરની બહાર મેળા જેવું વાતાવરણ જામ્યું હતું। પાટણના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ રાજવંશી સોસાયટીમાં ગતરોજ પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી માર્ગ પર વહી ગયું હતું, જેથી આ માર્ગ પર પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે વારંવાર આ રોડ પર તૂટી જતી પાઇપલાઇન અંગે સ્થાનિક રહીશે તીખી પ્રતિક્રિયા કેમેરા સમક્ષ આપી હતી। નાળા ઉપર પાઇપ તૂટી ગઈ છે ને, એટલે પાણી જેટલા જાય છે તો કઈ પાણી ચાલી જાય છે, કોઈ ઈલાજ કરતું નહીં,
તો હવે આવી રીતે પબ્લિકમાં છે, હેરાન ગતિ છે, તો આની ઝડપી કાર્યવાહી કરશો? તો ક્યારે પાણી અમે કહીએ છીએ પણ હજુ હજુ કોઈ આવ્યા નથી અને પાણી ખૂબ ભેર થઈ ગયું છે. હવે જેથી કરીને જલ્દી હું સાહેબ કરો બરાબર નગરપાલિકાને એવું. વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે કારતક માસમાં સમગ્ર દેશભરમાંથી આમ જનતા સહિત નામી અનામી લોકો પોતાની માતૃતર્પણ વિધિ માટે આવતા હોય છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય નિગમના પ્રધાન જશવંતસિંહ પરમારના માતૃશ્રી તાજેતરમાં જ દેવલોક પામ્યા હોય તેઓ બિંદુ સરોવર ખાતે પોતાના માતૃશ્રીના અસ્થિને પધરાવી માતૃતર્પણ વિધિ કરવા માટે આવ્યા હતા. આ પ્રસંગે સિદ્ધપુરના પ્રસિદ્ધ કર્મકાંડી હિતેશભાઈ પાટીલે તેમના માતૃશ્રીની તર્પણ વિધિ કરાવી હતી. આ તર્પણ વિધિમાં સમગ્ર પરિવારજનોએ ઉપસ્થિત રહી તેમની માતાજી મોક્ષ પામે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર. આપ જોતા રહો સ્કાય ન્યૂઝ. અરે અરે, આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી, ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, આવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાન ખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 3255566. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2-7 વર્ષના બાળકો માટે જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોસીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. મજબૂત રિશ્તો કી પહેચાન રજવાડી ચા, 10 નંબર દાણો રજવાડી ચા, મહા બચત પેક રજવાડી ચા. મજબૂત રિશ્તો કી પહેચાન રજવાડી ચા, 10 નંબર દાણો રજવાડી ચા, મહા બચત પેક રજવાડી ચા. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે ફોર વાલ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 HT, 150 CC, પલ્સર 135, 150, 180, 200, 220 CC હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925015140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ.
संपर्क चामुंडा फर्निशिंग एस 3132 पहलो मार्ग सरदार कॉम्प्लेक्स सिद्धू चार रस्ता पाटन। कीर्ति कुमार एंड सन्स आपना शुभ लग्न प्रसंगे गाड़ी शणगारी आपशे। विविध वेराइटीज तेमज नवीज डिजाइन साथे आपनी गाड़ी जाते ज तैयार करो फक्त 5 मिनिट मां अने सेलो टेप नी झंझट थी छुटकारो मेळवो। मैग्नेट सिस्टम नी तद्दन नवीज वेराइटीज फक्त ₹1,000, ₹1,200, ₹1,300, ₹1,700, ₹2,200 जेवा नजीवा चार्ज थी। मैग्नेट किट साथे बोर्ड फ्री हार कलगी चोरी अने रिसेप्शन स्टेज ना स्पेशलिस्ट तो संपर्क करो। कीर्ति कुमार एंड सन देवदर्शन कॉम्प्लेक्स पालिका बाजार नी सामे पाटा। बिग भारत वॉच कंपनी जहां इम्पोर्टेड वॉच परफ्यूम स्प्रे तेमज चश्मा नी विशाल श्रेणी नो अद्यतन शोरूम। अहीं आपने लेटेस्ट मॉडल नी रिस्ट वॉच वॉल क्लॉक इम्पोर्टेड चश्मा अने साउदी अरेबियाना अत्तर तेमज स्प्रे मेळवानो विश्वास पात्र स्थान। बिग भारत वॉच कंपनी F5 तिरुपति मार्केट बगवाड़ा दरवाजा पाटन। कॉटन बाय फैशन गैलरी नाना बालकों ना रेडीमेड कपड़ा नो अद्यतन शोरूम। शर्ट टी शर्ट जींस पैंट कॉटन पैंट कैप्री पार्टी वेर कुर्ता पायजामा अने फ्रॉक नो मल्टी ब्रांड शोरूम। चिल्ड्रन वेर ने खरीदी पर 10% डिस्काउंट तेमज कॉटन बाय फैशन गैलरी मा जेंट्स माटे पीटर इंग्लैंड ऑक्सोमबर्ग जेहम स्टैंड कॉफलर जूस रेड स्टोन जेवी कंपनी ना कपड़ा एक ज स्थल पर। 6-7 हरिदर्शन कॉम्प्लेक्स डीएसपी ऑफिस नी सामे सिद्धू चार रस्ता पाटण। पाटण जिला नो सैमसंग कंपनी नो एकमात्र शोरूम सैमसंग स्मार्ट कैफे। ₹1100 થી ₹51000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ ટેબ્લેટ કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ છે। સેમસંગ સ્માર્ટ કાફે 711 માર્કેટ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ચાંસમાં દિશા હાઈવે પાટણ। બ્રેક બાદ સ્વાગત છે। પાટણ સ્થિત લાલેશ્વર પાર્ક સોસાયટી થી રાજનગર શિવવિવાર સહિતની એક ડઝન જેટલી સોસાયટીઓને પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી ગંદુ મળતું હોવાની બુમરાળ પાલિકા તંત્રને સ્થાનિક લોકોએ કરી હતી ત્યારે તેનું કોઈ નિરાકરણ ન આવતા લોકોએ તપાસ હાથ ધરી હતી। તો જીવનધારા સોસાયટી આગળથી પસાર થતી ગંદા પાણીની કેનાલ અને આ પીવાના પાણીની પાઇપલાઇન કે જે જર્જરિત બની ગઈ હોવાથી આજ ગટરનું પાણી મિક્સ થઈ જઈ લોકોના ઘર સુધી પહોંચ્યું હતું જેથી આ દુર્ગંધયુક્ત પાણી લોકોને પીવાની ફરજ પડતી હતી। ત્યારે પાલિકા તંત્રએ આજે આ ગટરમાં રહેલી પાઇપને થોડી ઊંચી કરી તેને ઠેગડા મારવાની કામગીરી હાથ ધરી હતી।
ત્યારે અંગે સ્થાનિક રહીશ અરુણાબેને આ ગટરથી ફેલાતી દુર્ગંધ અને તેમાં અવારનવાર મરેલા પશુઓ તણાઈને આવતા હોવાની વાત સ્કાય ન્યૂઝના કેમેરા સામે કરી હતી. ભૂગર્ભ ગટરનું પાણી આમાં છોડબ હતું અને ગંધા તો દેવું થાય ને, આ તો હમણાં જ સાફ કરાયું એટલે થોડું ચોખ્ખું થયું. આ અંગે તમે કોઈને રજૂઆત કરી? હા, એ પપ્પાએ મારી બે ત્રણ અરજીઓ આપી. તો શું આનું કોઈ કાર્યવાહી થતી જ નહીં? એ તો કે આ તો ભૂગર્ભ ગટરનો નગરપાલિકા વાળા કે આ તો બંધ થશે જ નહીં. તો રાજનગર સોસાયટીમાં વસવાટ કરતા વિનોદભાઈ રાઠોડે જો તેમની આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં સોસાયટીના રહીશો એકત્ર થઈ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી. જીવરાજ પાર્ક, લાલેશ્વર પાર્ક સોસાયટી અને શિવ વિહાર ટેનામેન્ટ, આ આખો જે અમારો ઉભો કેનાલનો વિસ્તાર જે ડેવલપ થયો છે, એ સોસાયટી જે નગરપાલિકાના હદમાં આવે છે, એના વેરા ભરાય છે, એના નીતિ નિયમો હેઠળ અમે રહેણાંક ધરાવીએ છીએ. એની અંદર અમને રણછોડભાઈ રબારી સાહેબે પણ અમને કોલ કર્યો હતો કે ભાઈ તમારા વિસ્તારમાં અમે આ જે કેનાલની જે સંરક્ષણ દિવાલ છે એ અઠવાડિયા 15 દિવસમાં તો ચાલુ કરી દઈશું કામ. આ એ વાતને આજે લગભગ છ મહિના જેવું થઈ ગયું, 6 મહિના સમથિંગ થઈ ગયું છે, નથી કેનાલની દિવાલ બનતી, નથી કોઈ વારંવાર કામ થતા, રોડનું કોઈ કામ નથી. તો પ્રવીણભાઈ નામના સ્થાનિક રહીશે જણાવ્યું કે સ્થાનિક તંત્ર અને ખુદ નગરપાલિકાના સત્તાવાળાઓ સોસાયટીની મુલાકાત લઈ આ સમસ્યાઓ નજરે જોયા બાદ પણ તેનો કોઈ જ નિકાલ લાવતા નથી, ત્યારે આ અંગે અમારી ન છૂટકે કલેક્ટર શ્રી પાટણને રજૂઆત કરી ભૂખ હડતાલ પર બેસવાની વાત જણાવી હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં, લેખિત આપ્યા છતાં ડેમેજ વાળાને ના પાડવામાં આવે છે. નગરપાલિકામાં રજૂઆતો કરીએ છીએ તો નગરપાલિકા વાળા આ ડેમેજ પાણીનું, આ જે ડેમેજ લાઈન છે એનું પાણી ગંદુ અહીંયા વારંવાર છોડે છે. અને લગભગ આપણે આ પરમેશ્વર કરિયાણા જોડે જે નાળું રહ્યું, નાળાથી આ બાજુના વિસ્તારની અંદર કોઈ લક્ષ અપાતું નથી. લગભગ તો ઓરમાયું જ વર્તન રાખે છે વારંવાર. લગભગ અમે 9 વર્ષથી અહીંયા રહીએ છીએ, 9 વર્ષથી બધાને રજૂઆતો કરવા છતાંય કોઈ સાંભળતું નથી. હવે અમારી પાણીની પાઇપલાઇન આખી ખુલ્લી છે, બરાબર છેક ત્યાંથી માંડી અને ખુલ્લી પાણીની પાઇપલાઇન છે. હવે ગટરનું અને બધું મિક્સ થાય છે, ઘણી વખત તો અમારે ગંદુ પાણી આવી જાય છે અંદર. હવે શું છે, કલેક્ટર પાસે જઈશું, કલેક્ટર જો નહીં સાંભળે તો પછી આગળ જવાના અમારે ધરમે તે પછી ધરણા કરીશું, ઉપવાસ ઉપર ઉતરીશું, પછી બૈરા છોકરા લઈ અને છેવટે અમારે ત્યો કલેક્ટર સાહેબ જોડે તો પછી નગરપાલિકામાં બંને જગ્યાએ અમારે બેસવાની ફરજ પડે એવું છે. પાટણ રોટરી ક્લબનો સ્નેહ મિલન કાર્યક્રમ રાણકી વાવ રોડ પર એક ફાર્મ હાઉસમાં ગતરોજ સાંજે યોજાઈ ગયો, જેમાં રોટરી ક્લબના હોદ્દેદારો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી સમૂહ ભોજન માણ્યું હતું. તો સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરનાર બાળકોને અભ્યાસમાં સારો દેખાવ કરવા બદલ ઇનામ વિતરણ કરવામાં પણ આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ વિનોદ જોશી, અશ્વિનભાઈ જોશી, ધનરાજભાઈ ઠક્કર, બાબુભાઈ પ્રજાપતિ સહિત રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાટણના માખણીયા વિસ્તારમાં પાલિકા દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા અને જીયુડીસી દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ ગટરના પાણીને શુદ્ધ કરી તેને ખેતીના ઉપયોગમાં લઈ શકાય, તેમજ તેમાંથી મળતા ઘન કચરાને વેચી આવક રળી શકાય તે માટે તાજેતરમાં જ મોટી ગ્રાન્ટ આવી હોવાનું પાલિકા પ્રમુખ હેમત તન્નાએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા એ બીજા ફેઝમાં જે ભૂગર્ભ ગટરનું ટેન્ડર બહાર પડી ગયું છે, એમાં 18.5 કરોડની જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવી અને ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, એજન્સી પણ નિમાઈ ગઈ છે. અને જે ભૂગર્ભનું પાણી માખણીયા તળાવમાં જે જાય છે ત્યાં એ પાણીને ક્લીન કરી અને આજુબાજુના ગામડાઓ સુધી ખેતી માટે પાણી પહોંચાડવું કેવી રીતે એના માટેની પ્રોસેસ આગળ વિચારીશું. હાલ પૂરતું માખણીયામાં જે પાણી ગંદુ જાય છે એને ક્લીન કરી અને એ વિસ્તારોમાં એ ક્લીન પાણી મળી રહે એ માટેની યોજના મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એ એજન્સી એનું કામ હાથ ધરશે. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ.
सोने से सजाए जो, सोने सा चमकाए वो, यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, होम कॉम्प्लेक्स बाजार रोड पाटन। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। आँखों की सारवार माटे गढ़ी आँखनी हॉस्पिटल, कंप्यूटराइज मशीन द्वारा आँखनी तपास, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકોમાં ફક્ત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું। XY લાઈફ એસી શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત રૂપિયા 199માં, કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત રૂપિયા 45માં। સેલનું રૂડું આંગણું XY લાઈફ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ। મોબાઈલ નંબર 9799008048। મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો, ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટ માંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સાથે। ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે। ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક। દુકાન નંબર 8-9-10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાન્સમાં હાઈવે રોડ, પાટણ। ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર, અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ, લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઢમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તા વાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા। AC ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી સારલાઓ, ધોરણ 9 અને 11માં પ્રવેશ ચાલુ છે। એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, મિત્તલ સોસાયટીની સામે, પાટણ। સેલ સેલ સેલ
XY Life નો નવ નજરાણો, બોમ્બે સ્ટાઇલ ના કુર્તા અને લેગિંગ્સ ની જોડી ફક્ત રૂપિયા 199 માં, બોમ્બે સ્ટાઇલ ના ડ્રેસ મટીરિયલ્સ 50% ના ભાવ થી મળશે, કોટન વર્ક ના ડ્રેસ ફક્ત રૂપિયા 230 માં, બોમ્બે સ્ટાઇલ ના કુર્તા અને લેગિંગ્સ ની જોડી ફક્ત રૂપિયા 199 માં, સેલ નું રૂડું આંગણું XY Life એસી શોરૂમ, બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ની બાજુમાં પાટણ. હોટલ જાયકા કઠવડી અને પંજાબી સ્વાદ પારખતી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ ભાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ, ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ, કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા ત્રણ રસ્તા, સિદ્ધપુર હાઈવે, સંતેના સોસાયટીની પાસે પાટણ. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ઓ ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગઈ. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગઈ. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગઈ, જહાં તુમ ચલે ગઈ. ઇસ દિલ પે લગા કે ઠેસ, જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગઈ. એક આહ ભરી હોગી હમને ન સુની હોગી, જાતે જાતે તુમને આવાજ તો દી હોગી. હર વક્ત યહી હૈ ગમ, ઉસ વક્ત કહાં થે હમ, કહાં તુમ ચલે ગઈ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ગતરોજ મોડી સાંજે 8 વાગ્યાના સુમારે શહેરના ભઠ્ઠીવાડા ખાતે આવેલા મણીભાઈ પટણીના ભંગારના ડેલામાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી, ત્યારે આગના ધુમાડા જોઈ લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને કરાતા ફાયર ફાઈટર વિભાગ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ ભંગારના આ જથ્થામાં કાગળ પ્લાસ્ટિકનો જથ્થો હોવાને લીધે આગ કાબૂમાં ન આવતી હોવાથી તાત્કાલિક બીજું ફાયર ફાઈટર બોલાવી 5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ત્યારે આગના નુકસાન વિશે મળતી વિગતો અનુસાર મોટા પ્રમાણમાં ભંગારનો જથ્થો આગમાં હોમાઈ ગયો હોવાની વિગતો સાંપડી રહી છે. પાટણ સ્થિત ખોખરવાડા વિસ્તારના ભીલવાસ ખાતે આવેલા મંદિર પરિસરમાં ગતરોજ રાત્રે કોઈ અજાણા શખ્સો મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરી રફુચક્કર થઈ ગયા હતા, ત્યારે વિસ્તારના લોકો દર્શનાર્થે આવી મંદિર ખોલતા તેમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ચોરને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી. રવિવાર રાત્રે સવારે અમે જ્યારે ઉઠ્યા ત્યારે અમારા મેલાના તારાબેન કીધું કે ભાઈ મંદિરમાં કોઈ ચોરી 17 માતાજીના લઈ ગયા, તો અમે આવીને દેખ્યું તો માતાજીના, મા કાળી માતાના તથા પાહુ દાદાના 17 લઈ ગયેલા હતા. પોલીસમાં રાતના અંધારું હતું અને એનો લાભ લઈને અમારા માતાજીના 17 લઈ ગયા. અમે લોકોએ પોલીસને પણ જાણ કરેલી છે. પોલીસે કીધું કે માતાજીનું હે તો આપણે 2-3 રાત દેખી રાહ જોઈ પછી આપણે આગલી કાર્યવાહી કરીએ. કેટલાના અંદાજિત 17 આશરે 15-16 હજારના. કેટલા 17 લઈ? 2 મોટા નામ ને 2 નાના નામ.
સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં કાત્યોકનો મેળો હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ મેળામાં પેટીઓ રળવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે ત્યારે આવા ધાર્મિક મેળામાં રાજ્યભરમાંથી અનેક જ્યોતિષ કર્મ કાંડ્યો પણ આવતા હોય છે જેમાં કાત્યોકના મેળામાં મહારાષ્ટ્ર જિલ્લાના બીડમાંથી આવેલા વિજય શિવાજી યાદવ પોતાની સાથે આશરે 1000 કિલો વજનનો શણગારેલો આખલો લઈ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે અને આખલા ઉપર આશરે 200 થી 300 કિલો આભૂષણો લાદી આખલાને શણગારવામાં આવે છે કહેવાય છે કે આખલાને કર્મકાંડ અંગેના કોઈ પણ પ્રશ્નો પૂછતા તે પોતાનું માથું હલાવી સામેની વ્યક્તિના સવાલોના જવાબ આપે છે આંગે આખલાના માલિક વિજયસિંહજી યાદવે વધુ માહિતી સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી કભી તુમ્હારે જૈસે આદમી કો હમને એક ભવિષ્ય બતાયા થા તો ઉસને હમકો અગલે સાલ જાને કે બાદ યે બક્ષિશ દિયા આપકે જૈસે મુજે રિપોર્ટર ને નહીં એસા એક ઇન્સાન થા ઉસકો હમને 4 સવાલ બોલા થા 250 રૂપિયે ઉસને વો ટાઈમ મે દિયા થા યે અભી તો 9 સાલ હોગા અભી 9 સાલ કા હે તો 2 સાલ કા હોયગા તભી તો ઇસકા ખેલ બનાયેંગે फिर भाई लोग उसको चावल खिलाती गेहूँ खिलाती हल्दी सिंदूर लगाती उसके माथे पे પાટણ સ્થિત સિટી પોઈન્ટ થિયેટરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ રામલીલા ફિલ્મનો વિરોધ કરવા પથ્થરમારો કર્યો હતો જેને પગલે થિયેટરને મોટું નુકસાન થવા પામ્યું હતું જો કે આ ઘટના બાદ પાટણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને થિયેટરના સંચાલકોએ આ અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ કરી પોલીસને સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજ આપ્યા હતા જેમાં આ ઘટનામાં સામેલ લોકોના ચહેરા દેખાઈ જતા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन बहुचर इलेक्ट्रॉनिक्स वाला राजू भाई नव साहस रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ ની અવનવી વેરાયટી જેવી કે કેક, નાન ખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઈટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાન ખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી વલીભાઈના ડેલા પાસે પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ પોસ્ટ ઓફિસ ની સામે રેલવે સ્ટેશન રોડ પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગ ને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રિચિસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 99 250 53 490.
पटेल कार एसेसरीज दरेक प्रकारनी आधुनिक लेटेस्ट गाड़ीनी एसेसरीज मेळववानुं एकमात्र स्थळ जेमा MP3 DVD तथा USB प्लेयर LED स्क्रीन एम्प्लीफायर वूफर सिस्टम रिवर्स कैमेरा स्क्रीन सीट कवर फूल लेधर मेटिंग सेंट्रल लॉक ऑटो काच मॉड्यूलर कंपनी लोगो तेमज दरेक गाड़ीनी तमाम प्रकारनी एसेसरीज मळशे। थर्ड पटेल कार एसेसरीज ए 5859 सरदार कॉम्प्लेक्स कलापी होटलनी लाइनमां सिद्धपुर हाईवे पाटण। कॉन्टेक्ट भावेश के पटेल 9974853003 भावेश आर पटेल 9824948654 एसेसरीज मास्टर फारूक एंड जगदीश पटेल कार एसेसरीज। लग्न प्रसंग अमारे त्या तो आमंत्रण आपने त्या लग्न कंकोत्री नो विसा एसी शोरूम लग्न कंकोत्री नी अद्यतन वैरायटीज हाजर स्टॉक मा जोवा मळशे। આમંત્રણ કાર્ડ મુંડન કાર્ડ વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સ નું કામ મલ્ટીકલર પ્રિન્ટિંગ માં સંતોષકારક કરી આપવામાં આવશે। શ્રી સાઈનાથ પેપર્સ ગાંધી રોડ પાટણ। પેટર્ન હબ મેન્સ વેર રેડીમેડ કપડા નું અદ્યતન શોરૂમ। એસે ન મુજે તુમ દેખો સીને સે લગા લુંગા तुमको मैं चुरा लूंगा तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो सीने से लगा लूंगा तुमको मैं चुरा लूंगा तुमसे दिल में छुपा। पैटर्न हब मेंस वेयर नटाजर मेन रोड पाटण। पतिए मानी तो सबवे जानी घूंघटनी साड़ी जेने सबवे वखाणी। अनेक वैरायटीज में साड़ी अने ड्रेस मटेरियल्स फैशन जगत नु नवो नजराणो घूंघाई। आजे ज पधारो खात्री करवा सवाल साड़ी नी पसंद नो छे। ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221544 અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ ક્રોકરી ટીવી અને ફ્રીજના કવર ખુરશી ઘડિયાળ કાચની બરણી પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા ડોલ ટોકર ડસ્ટબિન વોટર જગ રકાબી નોનસ્ટિક આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે। તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ ઓમ કોમ્પ્લેક્સ ના ભોયરામાં રસ સંગમ ની સામે બજાર રોડ પાટણ। હિમાલય કી જીવનદાયની જડીબૂટીઓ સે નિર્મિત પતંજલિ આયુર્વેદ કા વિશ્વ કા સર્વશ્રેષ્ઠ ટૂથપેસ્ટ દંત કાંતિ હર્બલ સાબુન શેમ્પુ વોશિંગ પાઉડર ડિટર્જન્ટ કેક પતંજલિ નમક આરોગ્ય આટા સરસો કા તેલ આરોગ્ય મસાલે આંવલા વ એલોવેરા જ્યુસ એલોવેરા જેલ વ ચ્યવનપ્રાશ આદિ નિત્ય પ્રયોગ કે વિશ્વ સ્તરીય सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुदियार वाटर सप्लाई चोखा पड़ेगा टैंकर व्याजबी दर भाड़े मर से कॉन्ट्रैक्टरों ने विशेष व्यवस्था अपना लिया है। रेती कच्ची सीमेंट तथा पीवीसी मटेरियल व्याजबी दर में उत्तम स्तर खुड़ियार वाटर सप्लाई बुबीलाल आर पटेल लिसा रोज रोड संडर पाटन मोबाइल नंबर 5895 87948। ब्रेक बाद अन्य समाचार। थोड़ा समय अगाव ज पाटण उझा रोड पर आवेल मांडोत्री गाम पासे તેલ ભરેલી આયસર ટ્રક અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આયસર ગાડી પલટી ખાઈ જતા તેમાં ભરેલો તેલનો જથ્થો
રોડની સાઈડની ચોકડીઓમાં પડ્યો હતો, જેમાં ફોર્ચ્યુન સનફ્લાવર તેલના 15 લિટરના ટીન, પ્લાસ્ટિકના તેલના કાર્ટૂન, સોયાબીનના કાર્ટૂન તેમજ ફોર્ચ્યુન બ્રાન્ડના 5 લિટરના જથ્થાના વિવિધ કલરના કેન પણ સામેલ હતા. પરંતુ આજુબાજુમાં રહેતા લોકો દ્વારા આ તેલનો જથ્થો ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ વેપારી દ્વારા કરાતા પાટણ LCB પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને બાતમી મળતા તેમણે ડુંગરીપરા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઠાકોર શંભુજી વિરસંગજીના ઘરે તપાસ કરતા તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તો અન્ય એક ઇસમ ખુરાજી કેશાજી ભીલના ઘરે પણ તપાસ કરતા તેલના ડબ્બા અને 5 લિટરના ટીન મળી આવ્યા હતા, જેથી પાટણ LCB PSI રાણાએ આ અંગે બંનેની અટક કરી મુદ્દામાલને જપ્ત કર્યો હતો, જેમાં 29,430નો તેલનો અને વનસ્પતિ ઘીનો જથ્થો સામેલ છે. આ અંગેની વધુ PSI રાણાએ સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી. ગત તારીખ 14/11/2013ના રોજ માંડોત્રી બસ સ્ટોપ પાસે એક કાર અને આઈસર વચ્ચે અકસ્માત થયેલ, જે આઈસરમાં અદાણી કંપનીનું ફોર્ચ્યુન બ્રાન્ડનું ખાદ્ય તેલ ચોરાયાની ફરિયાદ દાખલ થયેલ, જે પૈકી આ ખાદ્ય તેલ અને ચોરની તપાસમાં અમો LCB PIC ત્રિવેદી સાહેબની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા સ્ટાફ સાથે. દરમિયાન માંડોત્રી બસ સ્ટોપ સામે રહેતા શંભુજી ઠાકોર તથા પુરાજી ભીલના મકાનમાં આ ખાદ્ય તેલનો મુદ્દામાલ પડેલ છે તેવી હકીકતના આધારે ત્યાં તપાસ કરતા ખાદ્ય તેલનો લગભગ બધો મુદ્દામાલ મળી આવેલ છે અને બંને આરોપીઓને આ ગુનાના કામે અટક કરેલ છે. 88,000ની ચોરી હતી અને 29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. તો પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ મીરા દરવાજા સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં દિનેશભાઈ દેસાઈના અરજીના અનુસંધાને પાલિકા તંત્રએ દબાણ તોડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં સોસાયટીના અનિલભાઈ ભીલના મકાન આગળ રહેલી દિવાલ તોડી પાડી હતી. તો રસ્તામાં બનાવેલ સંડાસ બાથરૂમને પણ દૂર કરી દેવાતા લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકોના પણ આ સોસાયટીમાં ઘણા દબાણ હોવા છતાં રાજકીય કિન્નાખોરી રાખી માત્ર એક જ મકાનને ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ અંગે દબાણ દૂર કરનારની અરજી કરનાર દિનેશ દેસાઈએ સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. અમારે કાયદેસર રસ્તામાં દબાણ હતું, એમને અમે રિક્વેસ્ટ થી કહ્યું હતું, પણ ના માન્યા, એટલે અમારે આજે કાયદેસર દબાણ હટાવવાની અરજી આપી પડી. આટલા ત્યારથી કોઈ રહેતા કઈ અમને નડગત નથી, અમને કહ્યું પણ અમને ના માન્યું, પછી અમારે કાયદેસર અમને દબાણ હટાવવાનું કહેવું પડ્યું. બસ એ જ. તો અરજદારે દબાણ ઉભું કર્યું હોવાની વાત સ્કાય ન્યૂઝને જણાવી હતી. 95% જે ઓડીએમ બનાવેલી છે બધી ગેરકાયદેસર, જે દ્વારા ભૈયાજીઓ બિચારા બહારથી જે કાળી મજૂરી કરે છે, અડધી રાતે ઉઠે છે, એની સાથે ડબલ ભાડું વસૂલ કરે છે. એક જ મકાનમાં 10-10 ઓડીએમ બનાવેલી અને ભાડે આપેલી છે, જે બધું ગેરકાયદેસર છે. હા, મોટા મોટા વાડા છે એ અમને કોઈ નજરે નથી આવ્યું, જે અમારું નજરે પડે છે. અને અમે પહેલાં પણ એને રસ્તો અને માર્ગ તો અમે આપી દીધેલો છે, અને અમને ખોટા હેરાન કરવાનો ધંધા કરે છે, અને અમે અમારી મજૂરી કરીને ઘર ચલાવીએ છીએ, ગંજમાં કોથળા પાડીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. પાટણના સાલવીવાડા સ્થિત ભઠ્ઠીના માઢ ખાતે રહેતા ભરતજી બાબુજી ઠાકોરના લગ્ન થોડા વર્ષ અગાઉ કાંસા ગામના માવજીભાઈ ઠાકોરની દીકરી રમીલા સાથે થયા હતા. આ લગ્ન દરમિયાન તેમને એક 5 વર્ષનો પુત્ર પણ છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસ રહેતો હોય પત્ની રમીલા પતિથી રિસાઈ પોતાના પિયર કાંસા ગામે જતી રહી હતી, પરંતુ સમજાવટ બાદ તે ફરીથી સાસરે આવી હતી અને પતિ પત્નીએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે ગતરોજ પતિ પત્ની વચ્ચે ચકમક જારી હતી અને ત્યાં જ રાત્રે ભરતજીએ પોતાના ભાઈને બોલાવી રમીલા બોલતી નથી તેવું કહેતા તાબડતોબ ડોક્ટરને જાણ કરાઈ હતી, જ્યાં રમીલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોવાનું માલુમ પડતા તેમણે રોકકળ કરી હતી, જેના પરિણામે આડોસ પડોશમાંથી લોકો એકત્ર થઈ જતા તેમણે રમીલાના ભાઈને આ બનાવની મોડી રાત્રે જાણ કરી હતી. તો તેનો પતિ ભરત પણ સવારે પાટણ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર રહી પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. જોકે મૃતક રમીલાના ભાઈ લહેરાજી માવજીજી ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની બહેનને તેના પતિએ જ મારી નાખી હોવાની શંકા વ્યક્ત કરી હતી. તમને જાણ કે લાગી? 2 વાગ્યાની જાણ કરી. મારી નાખે એવું લાગે. પોલીસને જાણ કરી? જાણ કરી. આ ઘટના અંગે રમીલાના જેઠે પણ મીડિયાને નિવેદન આપ્યું હતું. એ બહુ છે,
અને પોણા બાર વાગે એવો કંઈ બનાવ બન્યો હોય કે ના બન્યો હોય એ ખ્યાલ નહીં, પણ ભાઈ મારો જગાડવા આવ્યો અમને બે માણસને કે ઉઠજો ઉઠજો ભાઈ. અમે આવીને જોયું તો અહીંયા કણે આમામ આમ કર્યું તો કંઈ જાગી નહીં. બીજો જવાબ, એમના પતિ ક્યાં છે? આના પતિ 6 વાગ્યાનું ગાયબ થઈ ગયા. એમના પતિ તમારે શું કહે? ભાઈ છે મારો નાનો. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. પાટણ ટ્રાફિક પોલીસે ફરજિયાત રિક્ષા પાછળ પોલીસના ટેલિફોન નંબર દર્શાવતું બોર્ડ મારવાના અભિયાનની કરી શરૂઆત. રિક્ષા ચાલકોના મતે આ બોર્ડ લગાવવા રૂપિયા 150 જેટલો ખર્ચ પોલીસે એસોસિએશનનું નામ લઈ ઠોકી બેસાડ્યો. પાટણના કેનાલ રોડ પર આવેલી 1 ડઝન સોસાયટીને પીવાના પાણીમાં મળી રહ્યું છે ગટરનું પાણી. આ પ્રશ્નનું પાલિકા દ્વારા નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલનની ઉચ્ચારેલી ચીમકી. ગત મોડી સાંજે પાટણના ભઠ્ઠીવાસમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ. પાલિકાના 2 ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગને લીધી કાબૂમાં. અને પાટણના ભઠ્ઠીના માઢમાં ઠાકોર યુવતીના મોતનું રહસ્ય બન્યું ઘેરું. હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.